સદગુરુ ત્યાં ત્યાં અંદર અનહદ શક્તિશાળી ઉર્જા છે હું જેવો અંદર ગયો ત્યાં તમામ બ્રહ્મચારી જપ કરી રહ્યા હતા તેમના જપમાં કશું ખાસ છે તે તમને અહીં સ્પર્શે છે તે એક પ્રકારે ઉર્જાનો સંચાર કરે છે તો બ્રહ્મચારી શું હોય છે મારા કહેવાનો અર્થ એ છે કે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે બ્રહ્મચાર્યનો અર્થ છે ત્યાગ કરવો અને તમે ઘણી વખત કહો છો કે તેનો સંબંધ ત્યાગ સાથે નથી ત્યાગ વિના જ કશુંક પામવાનો છે તો મને જણાવો અને હું એવું કહેવા માગું છું કે અંદર સ્ત્રી પુરુષ બંને છે એવું નથી તેઓ સન્યાસી જેવા નથી જ્યાં મહિલાઓ અને પુરુષ અલગ અલગ અલાયદા મઠમાં હોય છે અહીં તો સૌ સાથે જ છે ઉદાહરણ તરીકે કોઈ માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માગે છે બરાબર તે વર્ષો સુધી તૈયારી કરે છે કદાચ જીવનભર માટે પછી તે અત્યંત કઠોર આબોહવામાં જાય છે જીવનનું દરેક સુખ છોડીને સુવિધા પરિવાર સમાજ એ દરેક ચીજનો ત્યાગ કરે છે જેને લોકો સામાન્યપણે પામવા ઈચ્છે છે તે આ બધી વસ્તુનો ત્યાગ કરે છે ફક્ત એક પર્વત ચડવા માટે પણ શું તમને ખરેખર એમ લાગે છે કે આ ત્યાગ છે કે પછી તે જીવનમાં એવી શક્યતાની શોધ કરી રહ્યો છે જેની તમે કદી કલ્પના પણ ન કરી શકો આ બ્રહ્મચર્ય છે બ્રહ્મચર્યનો અર્થ થાય છે ભ્રમણ એટલે પરમ અને ચર્ય એટલે માર્ગ તેઓ પરમના માર્ગે છે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ નાની નાની ચીજોથી સંતુષ્ટ થવા તૈયાર નથી તો એ દરેક વ્યક્તિ જેણે તેના જીવનમાં કશિક સાર્થક રચના કરી છે તેણે સ્વાભાવિકપણે એ સામાન્ય સુખોનો ત્યાગ કર્યો જ છે જે અન્ય લોકો પાસે છે જ્યારે તમે ફિલ્મ બનાવો છો ત્યારે કદાચ તમે ભોજન કે ઊંઘ બરાબર નહીં લેતા હો શું તમે બપોરની ઊંઘ કે પત્ની સાથે બેસવાનું માણો છો કે પછી પરિવાર સાથે ભોજન લેવાનું માણો છો બધી વસ્તુનો તમે ત્યાગ કરો છો કારણ કે તમે કંઈક રચવા માગો છો શું આ દરેક પુરુષ અને સ્ત્રી માટે સત્ય નથી જેણે જીવનમાં કંઈક સાર્થક કર્યું હોય બ્રહ્મચર્યમાં પણ આમ જ છે તેઓ પરમ સત્યના માર્ગે છે આ જ કારણે તેમનું ધ્યાન એ બાબતો તરફ નથી જતું જેની લોકો ખૂબ કિંમત સમજે છે તો પરમ શું છે જુઓ અહીંયા તમે આસપાસ નજર કરો તો ઈંટ અને પથ્થર છે બલકી માટી અને પથ્થર અને વૃક્ષો અને છોડ છે આ સૃષ્ટિ છે પણ જો તમે તેને જુઓ તો આ જ માટીમાંથી આ વૃક્ષ નીકળ્યું છે હજી તેના પર ફૂલ નથી આવ્યા પણ તેમાં ઘણા જ સુંદર અને સુગંધી ફૂલો આવે છે આ જ માટીમાંથી આંબો નીકળશે અને કેરી આપશે અને આ જ માટીમાંથી તમે બન્યા છો અને તમે મૂવીઝ બનાવો છો અને આ જ માટીમાંથી હું બન્યો છું અને હું ગુરુ છું તો હી કશું કેવું છે જે આ માટીને વૃક્ષ ફળ ફિલ્મમેકર કે ગુરુ કે અન્ય અબજો ચીજોમાં બદલી શકે છે તમે જાણવા નથી માગતા તે શું છે તમે તેનો અનુભવ લેવા નથી માગતા અને જો તે ક્યાંક સ્વર્ગમાં હોત તો મને કોઈ લેવા દેવા નથી પણ જો તમે કેળું ખાઓ તો કેળું એ માનવીમાં રૂપાંતરિત થાય છે અહીં કશું કેવું છે જે ચોખાના દાણાને કે કેળાને કે બ્રેડને માનવીમાં બદલી શકે છે તે સૃષ્ટિનો પરમ સ્ત્રોત છે તમે જાણવા નથી ઇચ્છતા કે તે શું છે તમે તેનો અનુભવ શક્તિ સૌંદર્ય આનંદને જાણવા નથી ઇચ્છતા તો એ લોકો છે જેમણે તેનો સ્વાદ ચાખી લીધો છે અને હવે તેમને પૂર્ણપણે જોઈએ છે તેમને ભોજનની પરવા નથી તેમને દારૂ સિગરેટ કે બીજા મામૂલીક શારીરિક સુખોનો આનંદ ઉઠાવવાની પણ પરવા નથી જેની બાકીના લોકોને ટેવ છે તેમણે પરમ તત્વનો સ્વાદ ચાખ્યો છે હવે તેમને સંપૂર્ણપણે જોઈએ છે તેનાથી કશું ઓછું નહીં ચાલે ઠીક છે હું સમજી ગયો કે તે અનુભવ પરથી જાણવું પડશે આ એક અનુભવ સાથે સંકળાયેલી સંવેદના અથવા તો એનાથી ઘણું વધારે છે પરમની વાત કરો જુઓ મારું કામ ગુરુ હોવાના નાતે ફક્ત એટલું જ છે કે હું તમને પરમનો સ્વાદ ચખાડું જેથી તમારા જીવનમાં હલચલ મચી જાય તમે પાગલ થઈ જાઓ અને તેને પામવા ઈચ્છો સ્વાદ ચાખ્યા બાદ તમે સ્વયંને રોકી નહીં શકો તો તમારું કામ લોકોને પાગલ કરવાનું છે હા બરાબર ઠીક છે કારણ કે જો લોકો આરામ સુરક્ષાના નામે જીવનભર સૂતા જ રહે તો તેઓ તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે તેમણે મંજિલ સુધી પહોંચવું જોઈએ આ મારી ઈચ્છા નથી આ તેમની ઈચ્છા છે કારણ કે આજે તમે કંઈક પામવા ઈચ્છો છો અને એ જો મળી જાય તો તમે કંઈ બીજી ઈચ્છા કરશો પછી બીજી પછી બીજી જો તમે ઈચ્છાની પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જુઓ તો તમે જોશો કે કોઈ સીમિત ચીજને મેળવીને તમે સંતુષ્ટ નહીં થાવ ખરું ને તમારી અંદર કશું કહેવું છે જેને સીમાઓ પસંદ નથી અને તમારી અંદર કશું કહેવું છે જે પરમ સત્યને પામવા માગે છે તો આ મારો વિચાર નથી એ મારો સિદ્ધાંત નથી કે તમારે પરમ શોધવું જોઈએ તમે એમ પણ અચેતન રીતે તેને શોધી જ રહ્યા છો હું કહું છું કે અચેતન રીતે શોધ કરવાથી તમે હંમેશા હતાશ રહેશો અને તેને પામવાની શક્યતા ઘણી પાંખી રહેશે સચેતન રીતે અને ધ્યાનપૂર્વક કંઈક શોધવું એ બહેતર રહેશે આમ બ્રહ્મચારી એવા લોકો છે તેઓ પણ એ જ શોધી રહ્યા છે જે તમે શોધી રહ્યા છો પરંતુ તેઓ સો ટકા સચેત થઈને શોધી રહ્યા છે તો પરમ સત્ય શું છે શું બીજો કોઈ શબ્દ પણ છે હું શબ્દ શોધી રહ્યો છું તો પરમ સત્ય શું છે આપણે કોઈપણ બાબત પર ફક્ત એ રીતે વિચાર કરી શકીએ જે તમે અત્યારે સમજી શકો જો હું તમને એવું કશું કહું જે તમારી સમજની બહાર હોય તો તે તમને બળજબરીપૂર્વક મારી વાત માનવા કે ન માનવા બરાબર છે હું એવા ફાલતું કામ નથી કરવા માગતો મારા મતે એક વાહિયાત માગણી છે કે તમારે મારા પર વિશ્વાસ કરવો જ પડે તો આ ક્ષણે તમારા જીવનમાં તમે જોઈ શકો છો કે જ્યારે તમે અહીંયા ઊભા છો ત્યારે તમે જેને હું કહો છો તે તમે સમય સાથે એકઠું કર્યું છે હા તમારા મનની વાત કરીએ તો તે છાપનો એક મોટો ઢગલો છે શરીરની વાત કરીએ તો તે ખોરાકનો એક ઢગલો છે તો તમે એકત્ર કર્યું તમે જે એકત્ર કર્યું તે તમારું હોઈ શકે પણ એ તમે પોતે બની શકો ના તો પછી તમારાથી પરે તમે શું છે તો અહીંયા તમારું અસ્તિત્વ છે પણ તમે એ નથી જાણતા કે આ હું શું છે તો આ હું અત્યારે આપણે એ રીતે જોઈશું કે આ હું જ પરમ સત્ય છે આ હું કોઈ સામાન્ય હું નથી આ હું એક બ્રેડને માનવી બનાવી શકે છે એક કેળાને માનવી બનાવી શકે છે આ કંઈ સાધારણ નથી આ જ હું જેણે કેળાને માનવી બનાવી દીધો તેણે જ આ બ્રહ્માંડ બનાવ્યું છે એ કોઈ અલગ હું નથી તો તમારી પાસે આ વિકલ્પો છે તમે સૃષ્ટિના એક અંશ તરીકે અહીં રહી શકો છો અથવા તમે સ્વયં સર્જક તરીકે અહીં રહી શકો છો અત્યારે આ જ સત્ય છે તેનાથી ઘણું વધારે છે